ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ ધીરે ધીરે જાણતા જ ખેડૂતો પણ પોતાના ખેતરોમાં વાવણી કરવા જોતરાઈ ગયા છે, ત્યારે ઝઘડિયા તાલુકાના કેટલાક ખેતરોમાં ખેતમજૂરો વાવણી કરતા નજરે પડ્યા હતા. ભરૂચ જિલ્લામાં ચોમાસું શરૂ થયું છે. ચોમાસાની શરૂઆતે જનતાએ ઉકળાટથી રાહત મેળવી છે. ચોમાસાની શરૂઆતે ઝઘડિયા તાલુકામાં વાવણીની શરૂઆત થઈ છે. કોરોનાને લઈને લાંબો સમય સુધી લોકડાઉન રહેતા ખેડૂતો નાણાંની તંગી અનુભવી રહ્યા છે, પરંતુ ચોમાસામાં વાવણી કાર્ય શરૂ કરવા ઉછીના પાછીના રૂપિયા લઈને પણ કામ પતાવવું પડે છે. ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસું પાકને લગતી વાવણી ખેડૂતોએ શરૂ કરી દેતા ખેતરો, ખેડૂતો અને ખેતમજૂરોથી ભરેલ દેખાય છે. રાજપારડી, ઉમરલા અને ઝઘડિયા જેવા મથકોએ બિયારણ ખરીદતા ખેડૂતો હાલ દેખાય છે. ચોમાસું પાકોમાં આવતા અનાજ, કઠોળ જેવા અન્ય પાકોથી સાથે ખેડૂતો ખેતરોમાં ઉપરાંત ઘરના વાડાઓમાં વાલોળ, ગલકા, દૂધી જેવા શાકભાજી ઉપરાંત ખેતરોમાં તુવેર, સિંગ, રીંગણા, મરચાં વગેરે શાકભાજી, કેળા વિષયક પાકોનું વાવેતર કરે છે. ઝઘડિયા તાલુકાના ખેડૂતો આગામી સિઝન સારી આવે તેવી આશા રાખીને બેઠા છે. બજારોમાં અન્ય ખેતી વિષયક વસ્તુઓની ખરીદીમાં પણ તેજી જણાય છે. ખેડૂતોને કોરોના વાયરસે મહામારીના કારણે પણ પોતાના ખેતરોમાં પકવેલ પાક વેપારીઓ સુધી પહોંચાડવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ખેડૂતોને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે હવે ખેડૂતો પણ સારા વરસાદની આશા વ્યક્ત કરી કોરોના વિશ્વમાંથી દૂર થાય તેવી પ્રાર્થનાઓ કરવા સાથે પુનઃ એકવાર પોતાના ખેતરોમાં ખેતીમાં જોતરાઈ ગયા છે. અમે એવી આશા રાખીએ છીએ કે આવતી સાલ અમને સારા ભાવ મળે, કારણ કે ગયા વર્ષે અમને કોઈ ભાવ મળ્યા નથી. એટલે અમે એવું વિચારીએ કે આવતી સાલ સારા ભાવ મળે, વાવણી એ પ્રમાણે અમે કરી છે, તમને એ લોસ ના જવો જોઈએ. ચાલુ સાલે છે તમને ભાવ નથી મળ્યા, એનું સૌથી મોટું કારણ શું રહ્યું? સૌથી મોટું કારણ એ છે કે આપણે આ રોગ આવ્યો છે કોરોના, એના હિસાબે આપણને એવું લાગે છે કે આ ભાવ નથી મળ્યો, અને ઉપરના વેપારી બી અમને એવું લાગે છે કે આ ભાવ નહીં આપી શકતા અમને.